છે વડોદરા શહેરમાં ફરી એક 22 વર્ષીય જે યુવાન જે છે મજબૂર બન્યો હતો ત્યારે આજ રોજ બપોરના સમયે તે યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આપ જોઈ શકો છો વડોદરા શહેરના વાડી વિસ્તાર સ્થિતના આ દ્રશ્યો છે જ્યાં નાલબંદવાળા વિસ્તારમાં રહેતો 22 વર્ષીય સાહિલ સૈયદ કે જેણે ગળે ફાંસો ખાઈને જે જીવન જોયું હોય ત્યારે તે યુવાનને આવા ત્રાસથી જીવન ટૂંકાવવાનો જે વારો જે છે તે વારો આવ્યો છે. હાલ વિસ્તારમાં ગમગીની છવાઈ છે. આપ જોઈ શકો છો વડોદરા શહેરના નાલબંદવાળા વિસ્તારના આ દ્રશ્યો છે. યુવાન કહેવામાં એવું આવી રહ્યું છે, જાણકારી એવી મળી છે કે 2:30 વાગ્યાના અરસામાં તેને જમનાભાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસની જે કામગીરી છે તે પોલીસે જે કામગીરી કરવાની હોય પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવે છે અને પ્રાથમિક સારવાર માટે 2:30 વાગ્યાના અરસામાં જ્યારે યુવાનને લઈ જવામાં આવતો હોય અને 8 વાગે પોસ્ટમોર્ટમ માટે એને એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતો હોય 5 કલાક જેટલો સમય વીતી જતો હોય ત્યારે એવું તો શું કામ હશે, એવું તો શું લખાણ લખવાનું હશે કે 5 કલાક જેટલો સમય લેવામાં આવ્યો યુવાનને એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં. આપણી સાથે જે યુવાનના પિતા જે છે સિદ્દીક સૈયદ તેઓ સાથે આપણે વાત કરીશું, તેઓથી જ જાણવાનો પ્રયત્ન કરીશું વિસ્તૃતમાં કે સમગ્ર બનાવ શું હતો. જી સિદ્દીકભાઈ, શું બનાવ શું બન્યો હતો આમ તમારા દીકરાએ જે પ્રકારે આજે આ પગલું ભર્યું છે શું કહેશો? એ પેલા બુગીવાળા બધા હેરાન કરતા હતા, એના લીધે એમને ગાડી ગીરવી રાખી, તે ગાડી ગીરવી રાખી એ લોકો એને ટોર્ચર કરતા હતા. તે એને છેલ્લો ફોન કોનો આવ્યો એના ઉપર એનો બનાવ બન્યો છે. ને બુગીવાળાએ તો બસ બહુ ત્રાસ આપેલું છે, બધાએ બહુ ત્રાસ આપેલું છે. એના નામ તો કંઈ ખબર નથી અમને, પણ એની મોબાઈલમાં બધી ડિટેલ છે. તમારા છોકરાનું નામ શું છે અને ઉંમર શું છે? તમને જાણ કરી છે કે તમારા છોકરાએ આ પ્રકારનું પકડ્યું? એ મારો નાનો છોકરો ઉપર ઊંઘવા ગયો બપોરે જમીને તો ઉપર લટકેલો હતો, એ અમને કુછ ખબર નથી, અમે તો જમવા બેસેલા હતા. એના પછી બધાને બૂમ પાડીને બોલાયા અને બધા આવ્યા. એટલે તમને કોઈ જાણ શાના માટે કર્યું હોય એવું? કયા બુક્યો જ હતા કે પછી ગાડી ગીરવી આપ? એ સત્તા બેટિંગ વાળા તો ખરી જ, એમને પૈસા ચુકવવા માટે ગાડી ગીરબી મૂકી, પછી એને પૈસા નહીં ચુકાયા તે ટોર્ચર કરતા હતા બધા. એ ટોર્ચરના અંદર એ જતો રહ્યો છે, ને ગાડી બી હજુ પેલા એમના પાસે જ છે બધી, ગીરબીવાળાના પાસે જ. એમનો છેલ્લો ફોન આવેલો 1 વાગ્યા કે 12 વાગ્યા, એના ટેન્શનમાં જે ગયેલો છે, એના ટેન્શનમાં જે ગયેલો છે. બસ અમને ખાલી ઇન્સાફ જોઈએ ને એના ઉપર અમને પોલીસ તાકાત ને બધું અમને જોઈએ છે, ને અમે એક્શન જે કરવાનું હશે ને એ કરીશ. તમારા દીકરાએ પ્રેશરમાં આવીને આત્મહત્યા કરી? પ્રેશરમાં આવીને આત્મહત્યા કરી છે, એની મોત થઈ છે, એને મારી નાખ્યું છે પ્રેશરમાં નાખીને. એને કશું, એ એટલો હિંમતવાળો હતો ને, એ કશું કરતો નહીં શકતો હતો. એ 10 જણાનો સામનો કરે એવો છોકરો હતો, પણ એ ખાલી એ દેવામાં એને પ્રેશર આપ્યું ને એના અંદર એ જતો રહ્યો છે. એ 2 અને 9 તારીખે તો એની ટિકિટ હતી, એ બહાર જવાનું હતું, આજે કપડાં લેવા જવાના હતા, એમની બેગ લેવા જવાની હતી, ને એના અંદર એ બનાવ થયું છે. એકદમ ફ્રેશ ટેન્શનમાં હતો, ચા પીને બહાર નીકળી ગયો, કોઈનો ફોન આવે તો નીકળી જાય, ઘેરમાં કશું કે નહીં, બહાર જઈને મદાર પર જઈને મિટિંગો કરે, કંઈ તાંદલીએ જાય, નવાપુરા જાય, એ બધા એ છોકરાઓ છે, બધા એના ભાઈબંધ જ છે એ બધા, એ લોકોએ પ્રેશર આપેલું છે. એ કહેતું ને, એને કીધું જ નહીં કે મારા જોડે આવું છે. એની ગાડીનો હું પૂછતો હતો તો કે સર્વિસ સ્ટેશનમાં આપેલી છે, આવી જશે આવી જશે. તો અમે, હા તો અમે લોકોએ ધ્યાન નહીં આપ્યું કે સર્વિસમાં સ્ટેશનમાં છે ને, તે જવાનું હશે ને, તે એક દાડા પછી લઈ આવીશ, 2800 રૂપિયા ભરીને લાવવાનું છે. એને પાવતી બી આપેલી, એના પાવતી બી ઘેરમાં છે. બર્મેન ટુ વ્હીલર. એ શંકા તો બધા એ બુગીઓ છે ને, આ ગાડીવાળા છે, ગીરવી મૂકેલી, જ્યાદાતર તો ગીરવી મૂકેલી છે ને, એ લોકોને ત્રાસ જ્યાદા હતો. એ 4 જણા તો છે, 4 જણાના નામ છે, પણ એ નામ અમને ખબર નહીં. એના મોબાઈલમાં બધી ડિટેલ ને રેકોર્ડિંગ બધી છે. હા, મોબાઈલ જપ્ત કરી દીધું છે. એ પોલીસના પાસે જ છે. પોલીસ ખાતાએ કીધું મોબાઈલ જપ્ત કરી, અમે કીધું કોલ ડિટેલ કાઢજો, એમની જે બી કોલ ડિટેલ, એમને જે લાસ્ટ 3-4 કોલ આવ્યા છે. છોકરો એકદમ ફ્રેશ હતો, મારા ભાઈબંધનો છોકરો, મારો ભત્રીજો લાગે તમારે ખાસ કરીને. 2 દિવસ પહેલાં જવાનું હતું, મને મળીને ગયો, મેં મારા તરફથી જે સાથ સાકાર હતું મેં એને બધી રીતે એને કીધું કે તું ટેન્શન ના લેતો, તું ત્યાં જઈને વ્યવસ્થિત રીતે રહેજે, મેં તારા પપ્પાની ફિકર ના કરતો. પણ એ બે કાલે બી મળ્યો, આજે મળ્યો, એ આત્મહત્યા કરે એવો છોકરો નહોતો. માનસિક રીતે એને ટોર્ચર કરવા
કરવામાં આવ્યું છે કાયદેસર, ને એનો મોબાઈલ આપણે પોલીસ ખાતા પાસે છે. અમને મીડિયાથી અને પોલીસ ખાતાથી એક જ અપીલ છે કે અમને બને જેમ બને અમને વધારે પડતો ઇન્સાફ જોઈએ. કેમ કે આ જે હાદસો આ અમારા ઘરના છોકરા સાથે થયો છે, બીજો હાદસો કોઈ લેણદાર દેણદાર એવો પ્રેશર કોઈ બીજાના લાલને ના નાખે કે આ આત્મહત્યાનો તમારે એ પ્રોસેસ કરી શકે. હવે એમના પાછળવાળા બધા દુઃખી છે, એમની માને હજી અત્યારે હોશ નથી, એની માને અત્યાર સુધી ડિક્લેર નથી કર્યો કે એના છોકરાની ડેથ થઈ ગઈ છે. તમારે ડૉક્ટરે ના પાડી છે, એનો બીપી લો પ્લસ માઇનસ થયો છે. જે ડિક્લેરેશન કરશે તો એની માને બી કંઈક ને કંઈક થઈ શકે. તમારે જે લેણદારો છે, જે ગાડીવાળા છે કે જે બી વ્યક્તિ છે, અમને પોલીસ ખાતાથી ને મીડિયાથી એક જ અપીલ છે કે એ લોકોને કાયદેસર કાર્યવાહી કરીને એ લોકો પર કાયદેસર પ્રોસેસ કરવામાં આવે ને જે દોષિત છે એ લોકોને કડકમાં કડક સજા આપવામાં આવે. પોલીસ દ્વારા વ્યાજ ખોરીને લઈને ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, તો મુખ્યોને લઈને કોઈ ડ્રાઈવની શરૂઆત કરવા જેવી તમને લાગે? બિલકુલ 100% કરવા જેવી છે, ને પોલીસ ખાતા જેવી છે એવી રીતે ખાસ કરીને એવો બી પ્રોસેસ કરે કે જે છોકરો ઘરમાં આવી રીતે કાંડ કરતો હોય કે બુકીઓના લીધે કાંડ કરતો હોય એમની ફેમિલીને મહેરબાની કરીને હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા મા બાપને જાણ કરે, કંઈક બી 5-25 હજારનું બી હોય તો જાણ કરે, આવો આત્મહત્યાનો પ્રોસેસ ના કરે. મહેરબાની કરીને એ જતો રહે છે પાછા કોલ પર ધ્યાન આપીને એ લોકોની પૂછપરછ કરે, દબાઈને પૂછપરછ કરે કે એ લોકો કે શાનું પ્રેશર આપેલો છોકરાને કે આ સુસાઇડનો પ્રોસેસ કર્યો છે છોકરાએ. બસ પોલીસ ખાતાને ને મીડિયાને અમારી એક જ અપીલ છે કે અમને ઇન્સાફ જોઈએ. 2:30-3 વાગ્યાના અરસામાં યુવાનને જમનાભાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, 8 વાગે તેને પોસ્ટમોર્ટમ માટે SSG હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. 5 કલાક જેટલો સમય થાય, કોઈનો મૃત્યુ થઈ જાય તો 5 કલાક જેટલા સમયમાં તેને ખુલ્લો રાખો તે પણ એક યોગ્ય નથી. આપ શું કહેશો હોસ્પિટલની કામગીરી અને પોલીસની કામગીરી લઈને? હવે હોસ્પિટલની કામગીરી તો એવું છે કે સતત ત્યાં દર્દીઓ આવતા હોય છે અને સતત ત્યાં પોલીસના આ રીતે કામનું પ્રેશર છે કે આજે વડોદરા શહેરમાં ઘર ઘર તિરંગાની જે છબી ચાલે છે, તો એના લીધે કદાચ પોલીસ પ્રશાસનમાં ઢીલું થતું હોય, પણ એ સાથ સહકાર તો આપ્યો જ છે પોલીસ પ્રશાસને, બને ત્યાં સુધી એ લોકો સાથ આપે છે. અને અમે તો એક જ માધ્યમથી કહીશું તમારા સત્ય ડે ન્યૂઝથી કે તમારું ન્યૂઝ રિપોર્ટર અને પોલીસ પ્રશાસન વડોદરા શહેરમાં અને જ્યાં બી આવા વ્યાજખોરો અને બુકીઓ અને જે ઓનલાઈન આવી ગેમો ચાલે છે, જે સત્તાઓ ચાલે છે, એને બંધ કરે, તાકે આવા નવયુગ છોકરાઓ આપણું જીવ ના ગુમાવે અને આવા નવયુગ ગાલો જે છોકરાઓ છે જે આવી ઓનલાઈન ગેમો રમે છે, એમને ખાસ અપીલ છે કે આ રીતના આવી ગેમો ના રમે, આપણા ઘરમાં સાથ સહકારથી રહે અને સાથ સહકાર મમ્મી પપ્પાને આપે, આવી રીતના કોઈના પૈસા ના બગાડે, બને ત્યાં સુધી ઘરમાં આ રીતના શાસન ચલાવે, સારી રીતના કરે, એ રીતનું વિનંતી કરીશ. બસ બીજું કંઈ નહીં. જે આપણી સાથે અન્ય જે મહિલા વિસ્તારના મહિલા છે તેઓ સાથે જે યુવાને આત્મહત્યા કરી છે તેના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. જી માસી, આપ એ છોકરો જેણે આત્મહત્યા કરી તેને જાણતા હતા? હા, એ ગલી મેં રહેતે ભાઈ. ગલી મેં રહેતે? હા. કેસા લડકા થા? અચ્છા, એ લડકા. ક્યા આપને જબ સુના કે ભાઈ ઇસને ગલે ફાસા? હા, મેં દવાખાને ગઈ ખાને સે આઈ તેસા સુના તે મેને દેખા સબ યહાં લે જા રહે લે દુકાન ગાડી પે. એ સબ નહીં ખબર થી, મેં દવાખાને હોસ્પિટલ મેં દાખલ થઈ, મેં જબ દેખા કે લેકે જા રહે થે ગાડી પે છોકરે કો. હા જી, યુવાન ખૂબ જ સારો હતો તેવું જે વિસ્તારના જે મહિલા જે છે તે મહિલાનું આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો જે છે તે લોકો અહીંયા એકત્ર થયા છે. આપણી સાથે અન્ય એક જે મહિલા જે છે તેઓ સાથે આપણે વાત કરીશું. જી શું કહેશો માસી, આપ આ જે દીકરાના બારામાં જે પ્રકારે તેને આત્મહત્યા કરી છે, ગળે ફાંસો ખાધો, શું કહેશો? ખબર નથી આ છોકરાને. આ લોકો બહુ સીધા છે, બસ વ્યાજખોરોને જ મારો, એમને સામે જ કાર્યવાહી કરો. ભાઈ લોકોની ધાક ધમકીઓ થી છોકરાએ જાત આપી દીધેલી છે. જી અહીંયા જે સ્થાનિકો જે છે, સ્થાનિકોનું કહેવું છે કે જે પ્રકારે વ્યાજખોરીને લઈ પોલીસ દ્વારા સ્પેશિયલ ત્યારે બુકીઓને લઈને પણ હવે સરકારે વિચાર કરવાની જરૂર છે અને તેઓના વિરોધમાં પણ હવે કાર્યવાહી